પૂછું કે યાદ રાખજો કે સ્ટાન્ડર્ડ નાઇન્થ ટુ ટવેલ્થ બધી જ પરીક્ષામાં ચેન્ધ ટેક્સ ટોપિક આવવાનો જ છે જો જે સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ નાઇન્થ વાળા હોય એ તો ખાસ અત્યારે જ બહુ ડીપમાં જ આનો અભ્યાસ કરી લેજો કારણ કે આને આ જ થિયરી આને આ જ ફકરા ફરી પાછા ટેન્થ ઇલેવન્થ અને ટ્વેલ્થમાં તમારે શીખવા પડશે અને જે સ્ટુડન્ટ્સ ટેન્થ ઇલેવન્થ ટા છે એ લોકો બરાબર આનું રિવિઝન કરી લેજો તો ચેન્ધ વોઇસ શીખતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું કઈ કઈ જગ્યા આપણા માર્ક્સ કપાય એ બધી જ ચર્ચા હવે આપણે કરશું વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં એક્ટિવ માંથી પેસિવ વોઇસ અથવા તો પેસિવ માંથી એક્ટિવ વોઇસ બેમાંથી ગમે તે પૂછાઈ શકે પણ સ્ટાર્ટ લાઈક ધીસ એકવાર જોઈ લેવું આપણે સ્ટાર્ટ લાઈક ધીસ પણ આપેલું હોય અથવા સ્ટાર્ટ ધીસ વે પણ આપેલું હોય એ તમે જોઈ લ્યો એટલે આપણને આઈડિયા આવી જાય કે એક્ટિવ વોઇસનો ફકરો છે કે પેસિવ વોઇસનો ફકરો છે છતાય પેસિવ કે એક્ટિવ વોઇસ નું વાક્ય ઓળખવું સાવ સહેલું છે આપણે અંદર ચર્ચા કરવાની જ છે એટલે એક્ટિવમાંથી માંથી પેસિવ પૂછાય કે પેસિવ એક્ટિવ પૂછાય આપણે જરાય ચિંતા કરવાની નથી આ ટોપિક આપણે એકદમ ઊંડાણ અગાઉ શીખી ગયા છીએ એટલે અહીં આ ટોપિક ટૂંકમાં જ શીખીશું અને બોર્ડની પરીક્ષામાં જે જે ફકરા પૂછાઈ ગયેલા છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે લગભગ દર વખતે જો અપવાદ બાદ કરતા એટલે હું લગભગ શબ્દ વાપરું છું બરાબર દર વખતે ટેન્થ અને ટ્વેલ્થમાં એક્ટિવ પેસિવનો એક ફકરો તો હોય જ છે ક્યારેક અપવાદરૂપ કેસ બાદ કરતા જ નથી આવતું અને આમય મિત્રો કે આપણે ડે ટુ ડે આપણું કોન્વર્સેશન જે હોય તેમાં એક્ટિવ પેસિવ વોઇસ ટોપિકનું બહુ જ મહત્વ છે આપણે એક્ટિવ પેસિવ વોઇસ ટોપિક એકદમ ડીપમાં એક એક કાર્ડ પ્રમાણે શીખવાડેલો જ છે જો તમે એ ટોપિક ડીપમાં શીખ્યો ન હોય તો આઈ બટન પર ક્લિક કરો અને પેલા છતાં અહીંયા આપણે આખા એક્ટિવ પેસી વોઇસનું રિવિઝન જે આપણે બારે બાર કાર્ડ આપણે એક્ટિવ પેસી વોઇસમાં આવે છે એ બધાનું રિવિઝન આપણે ટૂંકમાં અહીંયા કરશું અને બોર્ડમાં પૂછાય ગયેલા ફકરા પણ જોઈ લઈએ ડિયર સ્ટુડન્ટ્સ હવે આપણે એક્ટિવ પેસિવ વોઇસ ટોપિક ને ટૂંકમાં શીખવાની કોશિશ કરીએ જો અહીંયા તમને બોક્સમાં પેલા કાર્ડ નું નામ પછી આવશે એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય આ રીતે તમને બધા જ કાર્ડમાં સમજાયેલું આવશે તો સિમ્પલ પ્રેઝન્ટેન્સ સાદો વર્તમાન કાળ એનું એક્ટિવ ઓઇસ્ટનો કે કેવું હોય જો આઈ ઈટ ફૂડ અહીંયા ખાલી હું વર્બ પણ તમને આપી શકત કે અહીંયા મૂળરૂપ તો એમિઝાર પ્લસ ભૂત તુદન પણ એના કરતાં એક્ઝામ્પલ થ્રુ તમને શીખવાની મજા આવશે જો આઈ ઈટ ફૂડ એનું પેસી વસ્ત કેમ થયું ફૂડ ઇઝ ઇટન બાય મી અહીંયા તમને બાય મી કેમ આવ્યું એ ખબર ના હોય તો તમારે ડીપમાં ટોપિક શીખવો જ પડશે આ જ વાક્યનું નેગેટિવ કેમ થયું જુઓ આઈ ડોન્ટ ઇટ ફૂડ તો એનો જવાબ થયો ફૂડ ઇઝ નોટ ઇટન બાય મી એનું જ ઇન્ટ્રોગેટિવ જુઓ ડુ આઈ ઇટ ફૂડ તો ડુ ડુડઝની જગ્યાએ એમ ઇઝ આર આવા જ પણ કર્મ મુજબ તો કર્મ છે ફૂડ તો ફૂડ પ્રમાણે આવ્યું ઇઝ તો ઇઝ ફૂડ ઇટન બાય મી આ રીતે ધારી લો કે વાક્ય આવું જ ચલો અહીંયા જો શી ઇટ્સ એપલ્સ શી ઇટ્સ એપલ્સ

હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય જુઓ આઈ એટ ફૂડ ભૂતકાળ આવી ગયું તો ફૂડ વોઝ ઇટન બાય મી મિત્રો આમ તમે તો હતું જ ફેર છે તમને એકવાર વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટેન્સ સમજાયો ને પછી માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર કરતા જાવ એટલે કઈ વાંધો ના આવે એટલે જો આપણે એક્ટિવસિવસ ટોપિક શીખવાડેલો છે ને એમાં વર્તમાન કાળમાં થોડીક વાર લગાડેલી છે આપણે પછી તો બધાય કાર એકદમ સ્પીડમાં જાય આઈ ડિડન્ટ ઇટ ફૂડ એનો આન્સર જુઓ ફૂડ વોઝ નોટ અથવા વોઝન્ટ ઇટન બાય મી એનું ઇન્ટ્રોગેટિવ ડીડ આઈ ઇટ ફૂડ તો ડીડ ની જગ્યાએ વોઝ કે જ જોઈ તો ડીડ ની જગ્યાએ વોઝ આવ્યું કારણ કે ફૂડ એક વચન છે વોઝ ફૂડ ઇટન બાય મી તો અહીંયા હતું ઇઝ ફૂડ કારણ કે ડુ હતું તો ડુ પ્રમાણે આવ્યું ઇઝ ને ડીડ પ્રમાણે આવ્યું વોઝ સો સિમ્પલ મિત્રો સિમ્પલ ફ્યુચર ટાઈન્સ આઈ વિલ ઇટ ફૂડ તો ફૂડ વિલ બી ઇટ ટાઈ અહીંયા શું હતું એક્ઝામ્પલ આપણે આપણે એમ કહીએ હી કેન સિંગ સોંગ્સ હી કેન સિંગ સોંગ્સ તો સોંગ્સ પછી અહીંયા છે કેન સિંગની જગ્યા આવે કેન

સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ પછી કેન ડુ હોય મસ્ટ હેલ્પ હોય ગમે તે હોય ને સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ હોય ને તો પેશી વોઇસમાં સહાયકારક ક્રિયાપદ પ્લસ પ્લસ બી ભૂતૃદંત એ આવી જવું જોઈએ એમ ચાલુ વર્તમાન કાળમાં એમિઝર પ્લસ આઈ તો પેશી વોઇસમાં એમિઝર પ્લસ બી પ્લસ ભૂત આ જોવું પડે જો આઈ સાથે એમ છે તો ફૂડ સાથે પણ બીંગ પ્લસ ભૂત ઈ કોમન રહેવું જોઈએ આઈ એમ નોટ 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 ફૂડ ફૂડ તો તો ઇઝ બાય મી આમાં ચિંતા ચિંતા છે કે માત્ર જગ્યા આવી જાય અને પ્રશ્નાર્થમાંય રૂપ રૂપ શરૂઆતમાં હોય પણ શરૂઆતમાં જ એટલો જ ફેર હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ માત્ર એમ અને વોઝ વેર નો જ ફેર જો અહીંયા છે એમ ઇટિંગ તો અહીંયા વોઝ ઈટિંગ તો અહીંયા તુ ઇઝ બીંગ ઇટન

અને ફૂડ સાથે પણ વોઝ આવે એટલે ફેર નાઈ વો પણ જો આ કેમ હોત ને કે વોઝ આઈ ઈટિંગ એપલ્સ આમ વાક્ય હોત તો આમ થાત કે વેર એપલ્સ કારણ કે એપલ્સ બહુવચન હોય તો અહીંયા વેર મૂકવું પડે અહીંયા તો ફૂડ છે એટલે વોઝ ફૂડ બીંગ ઇટન બાય મી કન્ટિન્યુઅસ ફ્યુચર ચાલુ ભવિષ્યકાળ આઈ વિલ બી ઇટિંગ ફૂડ તો ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ ન થાય એટલે માત્ર એક્ટિવેશન વાકે જોઈ લ્યો આઈ વોન્ટ બી ઇટિંગ ફૂડ અને વિલ આઈ ઇટિંગ ફૂડ આનું પેસિવ વોઇસ થતું નથી કારણ કે આમાં જ બી આવી ગયું તો બી તો હકીકતમાં ઇન્ડિકેટર છે પેસિવ વોઇસનું એટલે ચાલુ ભવિષ્ય કનું પેસિવ વોઇસ થતું નથી હવે જો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ શોર્ટમાં યાદ કરી લઈ તો પૂર્ણ વર્તમાન કાળમાં તમને આવશે એક્ટિવ વોઇસમાં હેવ કે હેઝ પ્લસ ભૂત કૃદંત

એ તમને આપેલા જ આવશે આમાં પણ પૂર્ણ વર્તમાન કાળ હોય ને તો હેવ કે હેઝ તો ધ્યાન રાખવાનું જો આઈ સાથે હેવ છે તો ફૂડ સાથે હેઝ થઈ ગયું એ ફરી પાછો જૂનો અને જાણીતો જ નિયમ છે આપણો કે ત્રીજા પુરુષ એક વચનમાં હેઝ આવે બાકી બધે હેવ આવે આઈ હેવ નોટ ઇટર્ન ફૂડ તો જવાબ થયો ફૂડ હેઝ નોટ બિન ઇટર્ન બાય મી હેવ આઈ ઇટર્ન ફૂડ તો હેઝ ફૂડ બીન ઇટર્ન બાય મી

મેં ખોરાક લીધેલો હશે અથવા ખાધેલો હશે તો ફૂડ જો વિલ હેવ નું વીલ હેવ એમ નામ માત્ર ભૂત ક્રુદન્ય આગળ બીન આવી જાય આગળ જેવો જ નિયમ બધામાં એમ છે જુઓ કે પેશી વોઇસમાં ભૂત ક્રુદનની આગળ બીન આવી જાય આઈ વોન્ટ હેવ ઇટન ફૂડ તો ફૂડ વોન્ટ અથવા વિલ નોટ હેવ બિન ઈટન બાય મી આઈ વોન્ટ નું વોન્ટ પણ ચાલે અને વિલ નોટ પણ ચાલે ચિંતા ન કરતા કાંઈ

આ ટોપિક શીખવો હોય તો એક્ટિવ પેસિવ વોઇસ ટોપિક જો શીખવાડેલો છે જ આપણે એ શીખી લેજો ચલો હવે આપણે પરીક્ષામાં આ ફકરા કેમ પૂછાય તે જોઈએ જો મિત્રો પરીક્ષામાં આપણને આ રીતે પેરેગ્રાફ આપેલો હશે અને સ્ટાર્ટ ધીસ વે પણ આપેલું હશે તો જોઈએ પેરેગ્રાફ નંબર વન આપણો કે વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ ઇન ધ સ્કૂલ આપણે હંમેશા સ્ટાર્ટ ધીસ વે આપેલું હોય ને એમાં સૌથી પહેલાં આપણે પહેલું વાક્ય જોઈ લેવાનું ત્યાં પણ આઈડિયા આવી જશે કે આ વાક્યમાં આપણે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે કે પેસિવમાંથી એક્ટિવ જોઈએ વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ તો વી કર્તા લર્ન ક્રિયાપદ ડિફરન્ટ સબ્જેક્ટ્સ કર્મ આ કર્તા ક્રિયાપદ કર્મ મતલબ કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આ એસ વી ઓ આપણી રચના થઈ ગઈ આપણે સ્ટાર્ટમાં એવું આપ્યું જો ડિફરન્ટ સબ્જેક્ટ આર લર્ન મતલબ

આ બંનેના વાક્ય શીખવાડેલા છે જ તો અસનો કર્તા કરીએ આપણે વી ટુ બી નું રૂપ આવે આર તો વી આર ટોટ વેલ બાય અવર ટીચર્સ મતલબ કે અમને અમારા શિક્ષક દ્વારા બહુ સારી રીતે ભણાવવામાં અથવા શીખવવામાં આવે છે ધે ડુ નોટ ગીવ અસ મોર હોમવર્ક જો મિત્રો બે કર્મ છે એક અસ કર્મ છે અને એક છે મોર હોમવર્ક તો આપણે અહીંયા

તો સજીવ કર્મને ટુ લાગે તે નિયમમાં થયો અને એ પણ નોંધ આપણે આપેલી છે જ કે વાક્યમાં બે કર્મ હોય અને જો નિર્જીવ કર્મ આગળ લઈએ તો સજીવ કર્મને ટુ લાગે ફરી કહી દઉં ટુ કેમ લાગે જોઈ લ્યો આ વાક્ય નામ પણ કરી શકશું આપણે મોર હોમવર્ક ઇઝ નોટ ગિવન ટુ અસ બાય ધેમ એક્ઝામ્પલ નંબર ટુ જોઈએ આપણે મિત્રો અહીંયા વધુમાં વધુ એક્ઝામ્પલ આમાં કરશું આપણે એટલા માટે કે પરીક્ષામાં એક્ટિવ પેસી વોઇસ આવશે જ અને બધા જ કાર અને બધા જ પ્રકારના વાક્યો લેવાની કોશિશ કરશું અને છેલ્લે બોર્ડમાં પૂછાઈ ગયેલા વાક્યો અને પ્લસ થોડીક મિક્સ પ્રેક્ટિસ પણ કરશું જુઓ એક્ઝામ્પલ નંબર ટુ હાઉ ડુ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટ ન્યુ થિંગ્સ વોટ ડુ ધે ડુ ટુ ઇન્વેન્ટ ન્યુ થિંગ્સ વેલ ધે પરફોર્મ મેની એક્સપેરિમેન્ટ્સ આ વાક્ય આપણને આપેલું છે તો સ્ટાર્ટ લાઈક ધીસ જુઓ હાઉ આ ડબલ્યુ એચ વાળું પ્રશ્ન જ કહેવાય જો આપણે શોર્ટમાં શીખ આપણે બોક્સ એમાં ના આવે આમાં તમારે ડીપમાં પેસી હોય શીખવું પડે અને એ તો પહેલાં જ વાત કરીએ આપણે કે ડીપમાં શીખેલું હોય તો જ મજા આવશે આમાં ક્યારેક ક્યારેક આવા વાક્ય આવી જાય જો કે હાઉ ડુ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટ તો હાઉ પછી ડુ ડુડઝની જગ્યા આવી જાય એમિઝાર એટલે આર આવ્યું પણ કેના મુજબ કર્મ મુજબ કર્મ છે ન્યૂ થિંગ્સ તો હાવ આર ન્યૂ થિંગ્સ ઇન્વેન્ટેડ બાય સાયન્ટિસ્ટ બીજું આ કેમ છે વોટ ડુ ધે ડુ તો વોટ વાળું વાક્ય પ્રશ્નાર્થી તો વોટમાં તો કર્મ હોય નહીં તો સીધું વોટ ઇઝ મૂકી દેવાનું વોટ ઇઝ ડન બાય ધેમ અન્ય શબ્દો બધા એમને એમ ટુ ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ અન્ય શબ્દો વેલ ધે પરફોર્મ મેની એક્સપેરિમેન્ટ્સ તો વેલ નું વેલ એમ નેમ પછી તો સાદું વાક્ય છે ધે કરતા પરફોર્મ ક્રિયાપદ અને મેની એક્સપેરિમેન્ટ્સ કર્મ તો મેની એક્સપેરિમેન્ટ્સ આગળ લઈએ આપણે મેની એક્સપેરિમેન્ટ બહુવચન પ્રમાણે આર ભૂતદન છે પરફોર્મડ અને બાયપ્લસ પ્લસ કરતાનો કર્મ એટલે થઈ ગયું બાય ધેમ એક્ઝામ્પલ નંબર થ્રી જોઈએ ધ પ્યુન રેંગ ધ બેલ જો બધા જ કાર્ડના પર લેવાની કોશિશ કરશું આપણે તો પેલો વર્તમાન જોયો હવે ભૂતકાળનું એક્ઝામ્પલ જુઓ ધ પ્યુન રેંગ ધ બેલ ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ ધ સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક્સ શી ટોટ એ ન્યૂ લેસન ટુ ધ ક્લાસ જો મિત્રો અહીંયા આપણે ચાર વાક્ય આપ્યા છે પણ આપણે એક્ઝામમાં તો બે જ વાક્ય પૂછાશે ચિંતા ના કરતા બે જ માર્કનું આવવાનું છે આ તો પ્રેક્ટિસ માટે આપણે વધુમાં વધુ વાક્યો લખીએ છીએ સ્ટાર્ટ ધીસ માં આમ આ પૂછ્યું આપણને ધ બેલ વોઝ રંગ અટુ આપેલું હતું આપણને તો બાય ધ પ્યુન ધ બેલ વોઝ રંગ બાય ધ પ્યુન આપેલું વાક્ય પૂરું બીજું વાક્ય હતું ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ સિમ્પલ વાક્ય સાવ જોઈ લ્યો કરતા ટીચર ક્રિયાપદ કોલ્ડ ને કર્મ સ્ટુડન્ટ્સ ધ સ્ટુડન્ટ આગળ લઈ આપણે ધ સ્ટુડન્ટ્સ અ સ્ટુડન્ટ્સ પ્રમાણે આવશે વેર સાદા ભૂતકાળમાં તમારે ધ્યાન રાખવાનું છે કે કર્મ પ્રમાણે વોઝ કે વેર જો અહીંયા બેલ કર્મ છે એટલે વોઝ અહીં સ્ટુડન્ટ્સ કર્મ છે એટલે વેર આ ધ્યાન રાખવાનું આપણે ધ બુક્સ વેર ઓપન બાય ધ સ્ટુડન્ટ્સ વાકે શું હતું આપણું ધ સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક્સ આમાં આપણે એવું જ છે ધ બુક્સ કર્મ છે એટલે વેર આવી ગયું વેર ઓપન ક્રિયાપદમાં ભૂલ ના પડવી જોઈ શ્રી ટોટ એ ન્યુ લેસન ટુ ધ ક્લાસ તો શી કર્તા ટોટ ક્રિયાપદ ટુ ધ ક્લાસ મતલબ બે કર્મ તો અહીંયા આપણે નિર્જીવ કર્મ આગળ લઈએ તો સજીવ કર્મ જો બોલે આમ તો ક્લાસ એટલે નિર્જીવ કહેવાય પણ ટુ ધ ક્લાસ એટલે મતલબ બધા વીઆર ટોકિંગ અબાઉટ ઓલ ધ સ્ટુડન્ટ એટલા માટે સજીવ કર્મ ગણીએ અથવા

કે સજીવ કર્મ હોય તો કર્મનો કરતા કરવો પડે તો મી નું કર્યું આઈ જો આર્યું તો આઈ વોઝ બાય ધ ઓલ્ડ મેન બીજું છે ઓપન ઓપન ધ ધ ધ તો આન્સર જુઓ વોઝ બાય ગેવ મી કીઝ ફરી પાછા બે કર્મ એવા જુઓ એક છે મી અને એક છે જ કીઝ બે માંથી કોઈ પણ આગળ લઈ શકીએ આપણે તો અહીંયા લીધું છે આપણે મી નું કર્યું આઈ જો

ધ લોક ઓફ ધ ડોર જો આખું કર્મ થાય અને એના મુજબ આવ્યું વોઝ અને ક્રિયા પછી ઓપન અને બાય પ્લસ કરતાનો કર્મ એટલે થઈ ગયું બાય મી આથી આ બંને વાક્યો બંને પેરેગ્રાફ સિમ્પલ પાસ્ટ ટેન્સ હવે એક પેરેગ્રાફ જોઈએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો પાસ્ટ ટેન્સ તો જોવાઈ ગયા આપણે કે પાસ્ટ ટેન્સના પેસી વોઇસમાં વેર પ્લસ ભૂત ક્રુદન એવી જ રીતે હવે સિમ્પલ ફ્યુચર બી પ્લસ ભૂત જોઈએ હવે આપણે એક્ઝામ્પલ નંબર ફાઈવમાં સ્ટાર્ટી આપણામાં પૂછજો ધ બોડી ટેમ્પરેચર વિલ બી એક્ઝામિન્ડ બાય ધ બોડી ટેમ્પરેચર વિલ બી પ્લસ ભૂતપ્રદન ફરજિયાત છે આ આવી ગયું આપણું અહીંયા બે કર્મ છે તો બે કર્મ વાળા વાક્યો આપણે શરૂઆતમાં શીખેલા છે કે જો બે કર્મ વાક્યમાં હોય નિર્જીવ કર્મને આગળ લઈએ તો સજીવ કર્મને ટુ લાગે પણ સજીવને જ આગળ લઈએ તો ચિંતા નહીં અહીંયા આપણે એમ જ કર્યું જો

છેલ્લું કે આમ જાય હી વિલ ગીવ મેડિસિન્સ ટુ તો મેડિસિન્સ વિલ બી ગીવન બાય હિમ ટુ આ સિમ્પલ ફ્યુચર ટેન્સ વિલ પ્લસ મૂળરૂપ આપેલું હોય તો વિલ બી પ્લસ ભૂત દંત હજુ મિત્રો આના જેવું જ થાય સહાયકારક ક્રિયાપદવાળું મતલબ કે મોડાલ ઓક્ઝિલિયરીઝ એમાં શૂડ વુડ કેન કુડ મે માઇટ મસ્ટ આ બધા આવે અને બધામાં પ્લસ મૂળરૂપ આપેલું હોય બાકી હકાર નકાર પ્રશ્નાર્થ એ કાંઈ જોવાનું છે નહીં આપણે આપણે એટલું જ જોવાનું કે સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ આપેલું હોય તો પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂતકૃદન કરવાનું થાય તો જોઈએ સ્ટાર્ટ લાઈક ધીસ આપણને આમાં આપેલું છે કે ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ બાય અસ આપણને હિન્ટ તો મળી ગઈ અને આમ જુઓ મિત્રો તો પહેલું એક વાક્ય જોઈ લ્યો બરાબર થોડોક અભ્યાસક્રમ પહેલા વાક્યમાં જે પ્રક્રિયા કરેલી છે કે કર્મ કર્મનો કર્તા અને કર્તાનો કર્મ કરવાનો છે તો ધેમ છે એ વૃક્ષો માટે છે તો ધેમને આગળ લઈએ તેનું થઈ જાય ક્રિયાપદમાં સહાય ફેરફાર કરવાનો છે જ નહીં શુડ નોટ બી કટ કટનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકુદન કટ જ રીએ દે શુડ નોટ બી કટ બાય અસ કે આપણા દ્વારા તેઓ કપાવા ન જોઈએ વી મસ્ટ સેવ જો બેમાં શુડ હતું તો શુડનું શુડ રાખવું ત્રીજામાં મસ્ટ આવ્યું તો મસ્ટનું મસ્ટ રાખવાનું વી મસ્ટ સેવ અવર અર્થ તો અવર અર્થ મસ્ટ બી સેવડ બાય અસ ચોથા વાક્યમાં વિલ આવ્યું તો વિલનું વિલ રાખ દેવાનું મેં કીધું તમને સહાયકારક ક્રિયાપદના પેસિવ પૂછે તો સાવ સેલા એમાં એમકે ફેરફાર કરવાનું થાય નહીં તો વિલ યુ ફોલો મી તો વિલ હવે પછી છે યુ કર્તાની જગ્યા કર્મ અને કર્મની જગ્યા કર્તા મૂકવાનો હોય તો મી છે મી કર્મ છે એનો કર્તા બનાવીને આગળ લઈએ તો મી નું થ્યુ આઈ તો વિલ આઈ અને મૂળરૂપની જગ્યાએ બી પ્લસ ભૂત કૃદંત જો વધારેના એક્ઝામ્પલ જો હોય તમારે તો સિમ્પલ ફ્યુચર ટેન્સના પેસિવ વોઇસમાં તમે જોશો તો તમને આ બધું જ ડીપમાં અને વધારે એક્ઝામ્પલ સાથે જોવા મળશે તો વિલ લાઈ બી ફોલોડ બાય યુ તો આ થઈ ગયું આપણું ભવિષ્યકાળનો એક પેરેગ્રાફ અને એક પેરેગ્રાફ થઈ ગયો સહાયકારક ક્રિયાપદ સાથે એક્ઝામ્પલ નંબર સેવન હવે જોઈએ ચાલુ કાર્ડ ચાલુ કાર્ડ મોસ્ટલી આમ જુઓ તો ઇલેવન્થ અને ટ્વેલ્થમાં આવે પણ ટેન્થવાળા જરાય અને લાઇટલી ના લેતા કારણ કે તમને તમારે ગયા વર્ષની જ બોર્ડની એક્ઝામમાં પૂર્ણ કાળનો ફકરો પૂર્ણ કાળના વાક્યો પણ પૂછાઈ ગયેલા છે એટલે ખાસ ધ્યાન રાખવું પડશે આપણને બધા જ કાળ આવડે એ જરૂરી છે જોઈએ હવે આઈ વોઝ નીટિંગ નીટિંગ મતલબ થાય ગૂંથવું આઈ વોઝ નીટિંગ અ સ્વેટર એટ ધેટ ટાઈમ ચાલુ ભૂતકાળનું વાક્ય આપેલું છે સ્ટાર્ટ ધીસ વ્યામાં પેલું છે આપણને સ્વેટર વોઝ બિંગ નીટેડ તો વૈધુ બાય મી વૈધુ એટ ધેટ ટાઈમ અન્ય શબ્દો વૈધા હવે જુઓ આઈ વિલ હેવ ફિનિશ્ડ ધ તો મિત્રો આ આવી ગયો પૂર્ણ ભવિષ્ય કાળ અને સાવ સેલો માત્ર બિન જ મૂકવાનું આમાં તો બાકી તો કર્મ આગળ લ્યો અને બાય પ્લસ કરતાનો કર્મ કહો એ તો કોમન છે બધું તો દેટ સ્વેટર કર્મ આગળ આવી ગયું હવે વિલ હેવ પ્લસ ભૂત જગ્યા આવી જાય વિલ હેવ બિન પ્લસ ભૂત તો દેટ સ્વેટર વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મી અને અન્ય શબ્દો છે બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ એનો મતલબ થાય આ મહિનાના અંતમાં મળી ગયો અન્ય શબ્દોને મૂકી દીધા આપણે આઈ એમ ડુઇંગ ધેટ વર્ક આથી ચાલુ વર્તમાન કાળનું વાક્ય તો ધેટ વર્ક ટુ બીના રૂપનું ટુ બીના રૂપ એમાં આવી જાય પણ આઈ સાથે છે એમ પણ ધેટ વર્ક સાથે આવશે ઈઝ ધેટ વર્ક ઈઝ બિંગ ડન બાય મી એટ ધીસ મોમેન્ટ ઓલસો મિત્રો જો કેટલા કાળ એવા આ ચાલુ ભૂતકાળ આ પૂર્ણ ભવિષ્ય કાળ અને આ ચાલુ વર્તમાન કાળ આ ટાઈપનો ફકરો પૂછાય ને તો ખરેખર જે વોઇસને ને પૂરેપૂરું પચાવી ગયા હોય ને એને જ આ ટાઈપનો ફકરો આવડે પણ જો તમે આ જ ફકરો માત્ર ને માત્ર તમે ટૂંકમાંથી કોષ્ટક જોયા હમણાં તમે એ કરી નાખો ને તો તમને આ આરામથી કારણ કે બધા જ વાક્યો હકાર જ છે જો આરામથી આવડી જાય નહીં એક્ઝામ્પલ નંબર જોઈએ વાય હેવ યુ નોટ યોર પ્રોજેક્ટ જો પૂર્ણ આપેલું છે આપણે અહીંયા યોર પ્રોજેક્ટ પ્રમાણે હેઝ આવ્યું પૂર્ણ વર્તમાન કાળમાં ધ્યાન રાખવું પડે જો પૂર્ણ ભવિષ્યકાળમાં ચિંતા કઈ નહોતી આપણને અહીંયા વિલ હેવ ફિનિશ ડ હતું તો અહીં જવાબમાં એમ જ રહ્યું જો વિલ હેવ ફિનિશ ડ એમાં ચિંતા નહોતી કઈ આપણે પણ પૂર્ણ વર્તમાનકાળમાં જોવું પડે હેવ કે હેઝ અને આમ તો એ જૂનું જ છે પાછું કે ત્રીજા પુરુષ એક વચનમાં હેઝ બાકી બધે હેવ ત્રીજો પુરુષ એક વચન એટલે ઈ શી ઇટ તો યોર પ્રોજેક્ટ ઇટમાં આવે તો વાય હેઝ યોર પ્રોજેક્ટ નોટ બિન કમ્પ્લીટેડ બાય યુ પછી વાકે છે હેવ યુ ગોટ સફિશિયન્ટ ટાઈમ ફોર ધીસ આ પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય તો હેવ કે હેઝ ની જગ્યાએ હેવ કે હેઝ જ મૂકવાનું આપણે તો યુ પ્રમાણે હેવ છે પણ સફિશિયન્ટ ટાઈમ એટલે કે પૂરતો સમય એ કર્મ છે તો એના પ્રમાણે આવશે હેઝ પાછું તો હેઝ સફિશિયન્ટ ટાઈમ બિન પ્લસ ભૂતકુદન ભેગુરીએ બિન ગોટ બાય યુ અને ફોર ધીસ અન્ય શબ્દ છેલ્લું વાક્ય છે

વી શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી જો યુઝ સાદો વર્તમાન કાર્ડ પછી જે કેન રન કાર્ડકારક ક્રિયાપદ વાળું પાછું પાછું સાદોન કાર્ડ અને વી શુડ યુટિલાઇઝ યુઝ ઉપયોગ કરવો તો સાદો વર્તમાન કાર્ડ અને મોડાલ તો પહેલું વાક્ય સ્ટાર્ટ લાઇક ધીસ તો આ પેલું છે ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝ બાય અસ ડેલી પેલું વાક્ય પૂરું હવે શું હતું વી કેન રન મેની ડિવાઇસીસ વિથ ઇટ કે આપણે તેના વડે ઘણા બધા યંત્રો કે સાધનો ચલાવી શકીએ છીએ તો મેની ડિવાઇસીસ ઇકરમાં કેન બી પ્લસ ભૂત કેન બી રન અન્ય સ્તર છે વિથ ઇટ વિથ ઇટ અને બાય અસ આમ પણ ચાલે કે મેની ડિવાઇસિસ કેન બી રન બાય અસ વિથ ઇટ એમ પણ કરી શકો ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ તો અવર લાઈફ કર્મ છે આગળ આવી ગયું સાદો વર્તમાન કાળ છે એટલે એમિઝાર પ્લસ ભૂતકુદન તો અવર લાઈફ પ્રમાણે આવશે ઇઝ તો અવર લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ બાય ઇટ સાદા વર્તમાં કાઢું વાક્ય છેલ્લું વાક્ય છે વી શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી કે આપણે તેનો અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ તો ઇટ કર્મ છે ઇટ શુડ બી યુટિલાઇઝ ઇફેક્ટિવલી બાય અસ જો વારંવાર કહું છું કે અન્ય શબ્દો બાયપ્લસ પ્લસ કરતાના કર્મ સાથે આડાવડા ચાલે મતલબ આવા વાક્ય આમ પણ ચાલે

કે વેર પ્લસ ભૂતકુદન તો એક વચન છે એટલે આવી ગયું યા વોઝ જો બહુ વચન હોત તો આપણે વેર મૂકત યા હી હેડ ઓલરેડી બ્રોટ હવે જો મિત્રો મિક્સિંગ આવ્યું આ પૂર્ણ ભૂત કરાવી ગયો વાત તમને હમણાં જ કરી હતી મેં કે હું ના સમજતા કે આપણે ધોરણ દસ માં જઈએ એટલે સાદા કળ જ આવે આ પૂર્ણ ભૂત કરાવી ગયો હાલો તો આની વચ્ચે ચાલુ કાઢી રહી ગયા ને ચાલુ કાઢી કદાચ આવી ગયા એમાં તો એટલે આપણે શીખી લેવા બીજું કાંઈ નહીં હી હેડ ઓલરેડી બ્રોટ પાઉચિસ ઓફ મિલ્ક

તો એન્ડ ધ મિલ્ક વોઝ પોર્ડ ઇન એ પોર્ટ બાય હિમ સાદો ભૂતકાર પૂર્ણ ભૂતકાર અને સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ આ રીતે વાક્યનું મિક્સિંગ આમાં આપેલું છે તો મિત્રો આતિહાસ સ્ટાન્ડર્ડ ટેનના માર્ચ ટ્વેન્ટી અને માર્ચ ટુ થાઉઝન્ડ પૂછાયેલા આ પેરેગ્રાફ હવે જોઈએ આપણે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં કયા પ્રકારના પેરેગ્રાફ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે એક્ઝામ્પલ નંબર ઇલેવન જો મિત્રો શિલ્પા ટીસ મેથ્સ ટીચિસ મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમે વિચાર તો કરો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં આવો પેરેગ્રાફ પૂછાયેલો હતો આ પેરેગ્રાફ જોઈને બાળકો તો રાજીના રેડ થઈ ગયા હતા કારણ કે આ તો કેટલી વાર શીખવું લોકો નાઇન્થમાં શીખા હોય ટેન્થમાં ઇલેવન્થમાં એનું એ પાછું આવ્યું એટલે મોજ પડી ગઈ હતી બધાને

પ્રેઝ નો સિમિલર થાય પ્રેઝ પીઆર પીઆરઆઈ સી હોય ને તો પાછું કિંમત થઈ જાય પીઆરઆઈ ઝેડ હોય તો પાછું ઈનામ થઈ જાય અહીંયા વખાણે છે શું વખાણે છે હર ટીચિંગ મેથડ એ આખું કર્મ થાય ખાસ ધ્યાન રાખવાનું હર ના આવે ખાલી અહિયાં તો બાકી ખોટું પડે પાછું સ્ટાફ વખાણે છે શું વખાણે છે તેની ટીચિંગ મેથડ વખાણે છે તો હર ટીચિંગ મેથડ આખું કર્મ અને એના મુજબ આઈવુ ટુ બિન રૂપ ઇઝ ભૂતપૂદન પાસ્ટ પાર્ટિસિપલ થયું એપ્રિસિએટેડ અને બાય ધ સ્ટાફ એમ નો એમ તો આ થઈ ગયો આપણો ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં સ્ટાન્ડર્ડ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પેરેગ્રાફ હવે છેલ્લો પેરેગ્રાફ જોઈએ આપણે કે માર્ચ ટ્વેન્ટી સ્ટાન્ડર્ડ ટ્વેલ્થમાં જો આ પ્રકારનો પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાયેલો હતો કે સાયન્ટિસ્ટ બિલીવ ધેટ મ્યુઝિક હેલ્પ ધ પ્લાન્ટ ટુ ગ્રો આ પેલું વાક્ય છે સ્ટાર્ટ લાઈક ધીસ જો પેલા સાયન્ટિસ્ટ બિલીવ ધેટ કે વૈજ્ઞાનિકો માનતા કે શું માનતા કે પ્લાન્ટ્સ આર હેલ્પ ટુ ગ્રો જોજો બરાબર હવે આ વાક્ય એમ છે કે મ્યુઝિક હેલ્પ ધ પ્લાન્ટ અહીંયા ભૂલ ઘણા એ કરી ગયા કે સાયન્ટિસ્ટ બિલિવ પછી ધેટ મ્યુઝિક ઘણા બધા એક કરવાની કોશિશ કરી હતી પણ ખબર પડી જ નહીં કે સ્ટાર્ટ લાઈક ધીસ તો જોવો પેલા આટલું બધું આપેલું હતું આમાં માત્ર બાય મ્યુઝિક મૂકવાનું હતું એટલે એક્ઝામમાં પૂછવાનું ને તો આ પહેલું વાક્યમાં સ્ટાર્ટ લાઈક ધીસ આટલું મોટું આપ્યું ને એટલે હોશિયાર વિદ્યાર્થી બધાને ખબર પડી ગઈ કે આ વાક્યમાં આપણે કરવાનું છે શું તો જો પહેલામાં બાય મ્યુઝિક મૂકી દઉં આપણે હવે આગળ જુઓ લેસ હટસન આ સાયન્ટિસ્ટનું નામ છે કેરીડ આઉટ એટલે પરફોર્મડના અર્થમાં છે સિમિલર એનો પરફોર્મડ થાય શું કર્યું એને સમ એક્સપેરિમેન્ટ્સ તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય થયું આ તો કર્મ આગળ લઈએ સમ એક્સપેરિમેન્ટ્સ એક્સપેરિમેન્ટ્સ પ્રમાણે આવશે વેર ઉટ આપણે પછી હી ગેવ ટુ સેમ લાઇટ એન્ડ વોટર તો મિત્રો અહીંયા બે કર્મ છે હી કરતા ગેવ ક્રિયાપદ અને પેલું કર્મ છે ટુ બના પ્લાન્ટ એને આપ્યું કોને આપ્યું તો કે બે બના પ્લાન્ટને આપ્યું શું આપ્યું સેમ લાઇટ હિટ એન્ડ વોટર બેમાંથી કોઈ પણ કર્મ આગળ લઈ શકીએ આપણે તો અહીં આપણે લઈએ આપણે ટુ ને આપવામાં આવ્યું શું આપવામાં આવ્યું આ વાક્ય આમ પણ લખાય જો ઓબ્લિક કરી લખી નાખો કે સેમ લાઈટ હિટ એન્ડ વોટર આર નહી પણ વેર ગીવન ભૂતકાળ છે એટલે વેર ગીવન કોને આપવામાં આવ્યા તો કે ટુ ટુ ભૂરાના પ્લાન્ટ બાય હિમ આમ પણ થાય સજીવ કર્મ નિર્જીવ કર્મ શીખવાડું છે જ આપણે પહેલા જ પ્રકારમાં આવી ગયું છે એટલે ચિંતા છે નહીં કાંઈ તો આ મિત્રો હતા સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી અને માર્ચ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પૂછાયેલા બોર્ડના પેરાગ્રાફ છે કે નહીં ઇઝી જોસ આવું એમાં એક્ટિવ પીસી વોઇસ આપણે ડીપમાં શીખાવો તો તમને જરાય વાંધો આવે નહીં હવે જોઈએ આપણે થોડીક મિક્સ પ્રેક્ટિસ જુઓ આ માત્ર તમારી પ્રેક્ટિસ માટે છે તમે કોશિશ કરજો કે સ્ટાર્ટ લાઈક ધીસ વે બરાબર જોઈ લેવાનું સ્ટાર્ટ ધીસ વે બધામાં આપેલું જ છે કયા ફકરામાં શું કરવાનું છે તમારે જોવાનું છે છતાંય સ્ક્રીનશોટ પાડી લેજો જરાક જોઈ લો પેલા એ હું આડો આવી જઈશ હું નીચે આવતો રહું સ્ક્રીનશોટ પાડી લ્યો એકવાર પાછો અહીંયા આવતો રહો હવે સ્ક્રીનશોટ પાછો પાડેલો વાંધો ન આવે કાંઈ તો મિત્રો આશા છે કે ધ ટેક્સ્ટ એમાં આપણે ચેન ધન ટુ થ્રી પાંચ પાર્ટ પાર્ટી બહુ ડીપિક શીખ્યા છીએ આપણે કારણ કે પરીક્ષામાં આવે જ છે આ તો આશા છે આ ટોપિક તમને પસંદ પડશે અને તમને સો ટકા પરીક્ષામાં પૂરા માર્ક આવશે છતાં આ ટોપિકમાં કાંઈક ક્વેરી હોય તો ખાસ કોન્ટેક કરજો વંદે માતરમ ભારત માતા કીજે